આજના મોટા સમાચાર જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં છે. અમિત શાહ ત્રિભુવનદાસ પટેલ ભવન પહોંચ્યા છે. ત્રિભુવનદાસ ભવન પટેલનું જે સહકાર ભવન છે તેનું લોકાર્પણ તેમણે કર્યું છે. ત્રિભુવનદાસ પટેલ સહકાર ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ. અત્યારે ગાંધીનગરમાં તેમનો આ જે નિર્ધારિત કાર્યક્રમ હતો તે સ્થળ પર તેઓ પહોંચ્યા છે. તે સ્થળ પર જે પહોંચ્યા છે તે સ્થળનું નામ છે ત્રિભુવનદાસ પટેલ ભવન. આ ભવનનું લોકાર્પણ કરવા માટે તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને અહીંયા તેઓ વિશેષ ઉપસ્થિત રહ્યા અને આ ભવનનું લોકાર્પણ કર્યું છે. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર રહ્યા છે. અમિત શાહ ગુજરાતની મુલાકાતે હતા એ સમયે જ તેમના જે નિર્ધારિત કાર્યક્રમો હતા તેમાંનો એક આ પણ કાર્યક્રમ હતો. સહકારી ક્ષેત્રને ગતિ આપવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના થઈ છે અને તેના મંત્રી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. સહકાર મંત્રાલય પણ એમની પાસે છે. દેશને ત્રણ વિભાગોમાં વહેંચી ડેવલપ રાજ્ય, ડેવલપિંગ રાજ્ય અને અન્ડર ડેવલપિંગ રાજ્ય, ડેવલપ રાજ્ય એવા ત્રણ વિભાગોમાં વહેંચી સહકારિતા મંત્રાલય સહકારને આગળ વધારવા માટે, સહકારી આંદોલનને આગળ વધારવા માટે આજ પ્રયાસરત. અને મોદીજીએ લાલ કિલ્લાની પ્રાચીર પર નાનામાં નાના વ્યક્તિને સહકારિતા આંદોલન સાથે જોડાઈ સંપન્ન બનવા માટે સહકારથી સમૃદ્ધિનો મંત્ર આ દેશની જનતાની સામે રાખ્યો છે. મિત્રો, આજ આ કાર્યક્રમના માધ્યમથી હું રાજ્યભરના સૌ સહકારી કાર્યકર્તાઓને એક સંદેશ આપવા માંગુ. જરા પણ લઘુતા ગ્રંથિથી ના પીડાતા સહકારી ક્ષેત્ર પ્રાયોરિટી ના મળવા છતાં પણ દેશની અંદર અનેક ક્ષેત્રોની અંદર સહકારી ક્ષેત્રનું યોગદાન ખૂબ મોટું છે. કૃષિ ધિરાણની અંદર લગભગ 25% કરતાં વધારે ધિરાણ આજ કોઓપરેટિવ સેક્ટરની માધ્યમથી થાય છે. ખાતરના વિતરણની અંદર 35% વિતરણ કોઓપરેટિવ સેક્ટરના માધ્યમથી થાય. ખાતરના ઉત્પાદનમાં 25% ઉત્પાદન કોઓપરેટિવ સેક્ટર કરે છે. ખાંડના ઉત્પાદનમાં 31% ઉત્પાદન આજ કોઓપરેટિવ સુગર મિલો કરી રહી છે. દૂધના ઉત્પાદનની અંદર એક બહુ મોટો હિસ્સો આજ કોઓપરેટિવ સેક્ટર કરે છે. ઘઉંની ખરીદી 13% કોઓપરેટિવ સેક્ટર કરે છે. ધાનની ખરીદી 20% કોઓપરેટિવ ક્ષેત્ર કરે છે. અને માછલીઓના ઉત્પાદનની અંદર પણ 21% જેટલો હિસ્સો કોઓપરેટિવ સેક્ટરનો છે. મિત્ર, આ કોઓપરેટિવ સેક્ટરને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં એનો કાયાકલ્પ કરવા માટે લગભગ 1 વર્ષથી મથામણ ચાલી છે. પાયાના અનેક કામો કરવાના પૂરા થયા છે. આ બજેટની અંદર લગભગ 900 કરોડ રૂપિયા ભારત સરકારે કોઓપરેટિવ સેક્ટર માટે ફાળવ્યા છે. પરંતુ આ 900 કરોડ રૂપિયામાં રાજ્ય સરકારોના પૈસા પણ ઉમેરાશે, સહકારી સંસ્થાઓના પૈસા પણ ઉમેરાશે અને કુલ મિલાકર એક બહુ મોટું બજેટ કોઓપરેટિવ સેક્ટરને, સહકાર ક્ષેત્રને મજબૂત કરવા માટે નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2022ના બજેટની અંદર આયોજન કર્યું છે. સહકારી મંડળીઓ માટે ટેક્સનો પ્રશ્ન બહુ લાંબા સમયથી થયો એને રિઝોલ્વ કર્યો. સહકારી ખાંડ મિલો માટે ટેક્સેશનનો પ્રશ્ન હતો એ પણ રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી રિઝોલ્વ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે કર્યું. બધી પ્રાથમિક સહકારી મંડળીઓને, પેક્સને કોમ્પ્યુટરાઇઝ કરવાનું કામ, લગભગ 600 કરોડના ખર્ચે કોમ્પ્યુટરાઇઝ કરવાનું કામ પણ ભારત સરકાર કરવા જઈ રહી છે. મિત્રો, આઈટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અમરેલા સ્કીમ લગભગ 600 કરોડ રૂપિયાની ભારત સરકાર લઈને આવી છે. 55 કરોડ રૂપિયા રાષ્ટ્રીય સહકારી શિક્ષણ અને પ્રશિક્ષણ માટે ફાળવવાનું નક્કી થયું છે. અને એક કોઓપરેટિવ ઋણ ગેરંટી સ્કીમ પણ ભારત સરકાર વિચારી રહી છે. અને 12મી તારીખે જ દેશભરના સહકારી આંદોલનના
આગેવાનો સાથે સહકારી ક્ષેત્રની સહકાર નીતિ શું હોઈ શકે એના વિચાર વિમર્શની શરૂઆત થવાની છે. અને અત્યારે આ દેશની અંદર કોઓપરેટિવ સેક્ટરનો સહકાર ક્ષેત્રનો કોઈ ડેટાબેઝ નથી. કેટલા ગામો પેક્સ વગરના છે, કેટલા ગામો દૂધ મંડળી વગરના છે, કેટલા દરિયા કિનારાના ગામો માછીમાર મંડળી વગરના છે, આપણી જોડે કોઈ ડેટા નથી. ભારત સરકારે આ ડેટાબેઝ બનાવવાની પણ શરૂઆત કરી છે. મને વિશ્વાસ છે કે 2023 ડિસેમ્બર પહેલા અમે આ પૂરો ડેટાબેઝ દેશની સામે મૂકવામાં સફળ થઈશું. અને વિવિધ તરીકાઓ પ્રયાસોથી સહકારી ક્ષેત્રને મજબૂત કરવાનું કામ નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શનની અંદર થઈ રહ્યું છે. મિત્રો, આજે ગુજકોમાં સોલે